થોડા મિનિટ પહેલું અને બીજું. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 9 તરફ છે આગળ જવાનું છે. તો આગળ લેક્ચર નંબર 1 છે એની અંદર જઈએ. આજે આપણે થોડીક બેઝિક માહિતી મેળવીશું, ઇન્ટ્રોડક્શન અને થોડું પશુપાલન વિશે શીખીશું. આમ જો કે આ ચેપ્ટર ની અંદર કાય છે ને સામાન્ય છે, અને આમ જો કે પહેલેથી પ્રાથમિક થી આપણે ભણતા આવીએ છીએ, બેઝિકલી ચેપ્ટર છે. તો જોઈએ થોડીક આંકડાકીય માહિતીઓ છે એ બધું યાદ રાખવાનું થશે. તો ચેપ્ટર નું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તો ખાદ્ય ઉત્પાદન જે છે ઉન્નતીકરણ, વિકાસ, ઉત્પાદન ક્ષમતા વધારવા માટેની કાર્યનીતિ, જુદી જુદી પ્રણાલીઓ છે, તબક્કાઓ છે આપણે ભણવાના છે. તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે વિશ્વની વધતી જનસંખ્યાની સાથે ખાદ્ય ઉત્પાદનની વૃદ્ધિ પણ એક અગત્યની બાબત છે. દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થાય છે. આ વસ્તીના વધારાને પહોંચી વળવા માટે ખાદ્ય ઉત્પાદનનો જથ્થાનો પણ ઉત્પાદન ક્ષમતા છે વધવી જોઈએ. કારણ કે જેટલી વસ્તી વધે તો એ ઉત્પાદન થાય. ખાદ્ય ઉત્પાદન એ દરેક સજીવ છે, દરેક ઘટક છે એને પ્રાપ્ત થવું જોઈએ. એટલે કે ખાદ્ય ઉત્પાદનની વૃદ્ધિ પણ એક અગત્યની બાબત છે વસ્તી વૃદ્ધિની સાથે સાથે. તો જૈવિક સિદ્ધાંતની મદદથી, જૈવિક સિદ્ધાંતની મદદથી એક આપણે પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન દ્વારા ખાદ્ય ઉત્પાદન વધારવામાં કરાતા પ્રયાસોમાં તેઓની ભૂમિકા અગત્યની છે. જૈવિક સિદ્ધાંતની મદદ, પશુપાલન, વનસ્પતિ સંવર્ધન, પશુપાલન એટલે કે પશુઓને પાલન કરવું અને વનસ્પતિ સંવર્ધન કે વનસ્પતિનું સંવર્ધન કરવું, આવા ખાદ્ય ઉત્પાદન વધારવા માટે કરાતા પ્રયાસોમાં તેની પણ એક અગત્યની ભૂમિકા છે, ભજવે છે પશુપાલન અને કોણ છે વનસ્પતિ સંવર્ધન. ભવિષ્યમાં નવી તકનીકો આવશે તો કે ભાઈ ભ્રૂણની તબદીલ તકનીકી છે, યાદ રાખજો. ભ્રૂણ તબદીલ, ભ્રૂણ એટલે બીજ, એની તબદીલ તકનીકી એટલે કે ફેરફાર માટેની તકનીકીઓ, પેશી સંવર્ધન પદ્ધતિઓ. આ ખાદ્ય ઉત્પાદન વધારવા માટે એક આધારક શું છે ભૂમિકા છે ભજવે છે, કોણ કોણ છે ભ્રૂણ તબદીલ તકનીકી અને પેશી સંવર્ધન પદ્ધતિઓ. આ બધી ખોરાક ઉત્પાદન વધારવા માટે એક અગત્યની ભૂમિકા છે ભજવે છે. આવી અનેક ટેકનિકનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો ખાદ્ય ઉત્પાદન છે વધારી શકાય છે. કારણ કે ખાદ્ય ઉત્પાદન વધારવું ખૂબ જ અગત્યની બાબત છે. એનું કારણ શું છે કે વધતી વસ્તી, તો વધતી વસ્તીને પહોંચી વળવા માટે જુદી જુદી સાયન્ટિફિક ટેકનિકો, વૈજ્ઞાનિક ટેકનિકો અપનાવી અને ખાદ્ય ઉત્પાદન છે વધારવા ખૂબ જ અગત્યની બાબત છે. ખાદ્ય ઉત્પાદન વધારવું, પેશી સંવર્ધન પદ્ધતિ, વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ છે, ભ્રૂણ તબદીલ તકનીકી છે, આ દરેક બાબતો છે અગત્યની શું છે ભૂમિકા છે ભજવે છે. ખ્યાલ આવ્યો, ખબર પડી, સમજાણ. ત્યાર પછીનો એક ટોપિક છે પશુપાલન, જેને કહેવાય એનિમલ હસ્બન્ડરી. આપણે એના વિશે જોઈએ. પશુપાલન, એનિમલ હસ્બન્ડરી, તો આમ તો જો કે પશુપાલન વિશે કહીએ એટલું ઓછું, નામ બધાય જાણો છો, બધી વસ્તુ દરેક વસ્તુ વિશે છે આપણને ખ્યાલ આવે છે. પશુપાલન, પાળતા પશુઓનું પાલન કરવું જેને પશુપાલન કહેવાય, અથવા પશુઓને પાળવા જેને શું કહેવાય પશુપાલન કહેવામાં આવે છે. ઘણા એમ કે છે સિંહને પાળી શકાય, સિંહની વાત નથી અહીંયા વિદ્યાર્થી મિત્રો, પાળી શકાતા હોય તેવા પશુઓ છે જે આપણને કૃષિ ઉત્પાદન છે દરેક બાબતમાં આપણને શું છે ખાદ્ય ઉત્પાદનની બાબતે વૃદ્ધિ પામતા હોય સજીવોની સંખ્યાની સાથે, એવા પશુઓને અહીંયા પાળવાની વાત છે.
पशुपालन पण एक संवर्धन अने पशुधन वधारवानी एक कृषि पद्धति छे, कृषि टेक्निक छे। संवर्धन करवू, उशेर करवो, पशुधन वधारवा, टूंकमां एनी माटेनी एक कृषि पद्धति कोण छे? पशुपालन छे। खेडूतो माटे एक आवश्यक कौशल्य अने कला छे। खेडूतो माटेनी एक आवश्यक कौशल्य शुं छे? अनेक कला छे। तेटलू ज विज्ञान पण छे, तेना विशे जाणवा पण छे, दरेक पशु विशे मळे छे। तो पशुपालन नो संबंध जोईए आपणे, भैंस, गाय, ऊन, घोड़ा, ढोर, घेटा, ऊंट, बकरी वगैरे जेवा पशुधनना प्रजनन करवा माटे अने तेमना उसेर साथे संबंध छे। पशुपालन नो संबंध जे छे एक बीजा पशु वच्चे प्रजनन करावो अने साथे साथे तेमनो उशेर करवो, आ बन्ने उद्देश साथे पशुपालनो संबंध रहेलो छे। विविध पशु जेवा के भैंस, गाय, ऊंट, घोड़ा, ढोर, घेटा, ऊंट, बकरी वगैरे वगैरे जेवा पशु, जे बधाय पशुओ छे ए खूब ज मनुष्य माटे लाभदायी छे। केवा छे? लाभदायी छे। तेम छतां एक पण एवो ज उद्योग मरघा उछेर अने मत्स्य उछेरनो पण छे, पशुपालननी अंदर समावेश छे, करी शकाय छे। ए पण एक वधारानी आवक तरीके पण खूब ज उपयोगी स्त्रोत छे। तो आपणे જોઈએ मत्स्य उद्योग એટલે શું કીધું છે? માછલી, મૃદુકાય જેવા પ્રાણીઓ એટલે કે કવચધારી માછલી, સેલફિશ કહેવાય ઇંગ્લિશમાં, શું કહેવાય? સેલફિશ, આવું કહેવાય સેલફિશ, એને કહેવાય કવચધારી માછલી, કવચધારી માછલી। સ્તનપંખી પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા વગેરેનો ઉછેરમાં, પકડવા, તેમના વેચાણનો સમાવેશ પણ છે થાય છે। મત્સ્ય ઉદ્યોગ એટલે શું કીધું છે? કે માછલી અને મૃદુકાય એટલે કે સેલફિશ, સ્તનપંખી માછલી, સોરી કવચધારી માછલી અને સ્તનપંખીઓ જેવા કે ઝીંગા અને કરચલા, આ જે મત્સ્ય ઉછેર છે એની અંદર તેનો ઉછેર કરવો, તેને પકડવા અને વેચાણ સાથે ત્રણેય બાબત સાથે ઉદ્યોગ છે એ સંકળાયેલો છે। સમજાય છે? અતિ પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા મધમાખી ઉછેર છે થાય છે। એ પણ એક કૃષિ પ્રણાલી છે, કૃષિની સાથે સાથે થતો એક નાનો એવો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ છે, કે જેમાંથી આપણને મધ છે એ પ્રાપ્ત છે થતું હોય છે, માખીનું મીણ પ્રાપ્ત થતું હોય છે, જેનું વેચાણ થતું હોય છે, તેમાંથી પણ વધારાની ખેડૂત છે આવક છે મેળવી શકતો હોય છે। એવી રીતે રેશમના ઘીરા છે, એમાંથી રેશમ પ્રાપ્ત થાય, ઝીંગા, કરચલા, માછલી, પક્ષી, ભૂન, ઢોર, ઘેટા, ઊંટ વગેરેનો ઉપયોગ તેમના ઉત્પાદન જેવા કે એમાંથી આપણને જુદી જુદી પ્રાણીમાંથી જુદી જુદી વસ્તુ છે પ્રાપ્ત થાય, દૂધ, ઈંડા મળે, મરઘીમાંથી ઈંડા મળે, માંસ મળે અમુક પ્રાણીઓમાંથી, ઊન મળે રેશમના કીડામાંથી, રેશમ મળે, સમજાય છે? સોરી, રેશમના કીડામાંથી રેશમ છે પ્રાપ્ત થાય, ઘેટા છે એમાંથી આપણને ઊન પ્રાપ્ત થાય, મધમાખી ઉછેરમાંથી આપણને મધ પ્રાપ્ત થાય, અને બીજી પેદાશ છે આપણે લઈ શકાય તો કે ભાઈ મધપુડા સાથે માખીનું મીણ પણ છે હોય છે, એ માખીનું મીણ પણ આપણને મેળવવા માટે છે આ કરવામાં આવતા હોય છે। અતિ પ્રાચીન કાળથી આવા મનુષ્ય દ્વારા અનેક ઉત્પાદનો છે આપણે જુદા જુદા પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરીએ છીએ। અહીંયા આશ્ચર્યની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વનું 70% પશુધન છે ને ખાલી ચીન અને ભારત પાસે જ છે, અને આશ્ચર્ય બાબત એ છે કે વિશ્વ સ્તરે તેનું ઉત્પાદનનું સ્તર ખાલી માત્ર ને માત્ર 25% છે, 25% જ છે। કેટલા ટકા છે? 25% છે। તો આમ જોઈએ એકમ કદ દીઠ ઉત્પાદનનો દર છે ને ઘણો બધો ઓછો થાય, કેવો થાય? ઘણો બધો ઓછો થાય। ખ્યાલ આવ્યો કે ભાઈ 70% પશુધન છે ચીન અને ભારત દેશ પાસે છે, પણ 25% જ પ્રોડક્શન છે થાય છે,
એકમ કદ દીઠ ઉત્પાદનનો દર ખૂબ જ ઓછો છે, પણ તેથી પ્રાણી સંવર્ધન સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત તેની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી તકનીકીઓના પ્રયોગ છે કરવામાં આવે છે કે ભાઈ આ 25% ઉત્પાદન છે, આ 25% ઉત્પાદનમાં વધારો થાય તો વધારો લાવવા માટે પ્રાણી સંવર્ધન કરાવો, પ્રાણી ઉછેર કરો, એની સંભાળ માટેની પ્રારંભિક પદ્ધતિઓનો ઉપયોગ કરો, સારી ગુણવત્તાવાળા પશુઓ પસંદ કરવા, આવી ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે વિદ્યાર્થી મિત્રો નવી નવી કેટલી બધી ઘણી બધી તકનીકીઓનો છે ને પ્રયોગ છે કરવામાં આવે છે. કૃષિ ખેતર એટલે કે ફાર્મ વ્યવસ્થાપનની પ્રારંભિક પદ્ધતિઓમાં વ્યવસાયિક દ્રષ્ટિ છે હોવી જોઈએ. કેવી દ્રષ્ટિ હોવી જોઈએ? વ્યવસાયિક દ્રષ્ટિ હોવી જોઈએ, જેથી આપણી ખાદ્ય ઉત્પાદકતા વધુ અને આવશ્યક વેગ છે આપણે શું કરી શકીએ, આપી શકીએ. પારંપરિક પદ્ધતિઓમાં વ્યવસાયિક દ્રષ્ટિ પણ હોવી જોઈએ. વ્યવસાયિક એટલે કે આ બધા ઉદ્યોગો તમે છે એ કરો છો, સજેશન પશુપાલન કરો છો, સાથે સાથે આપણને આવક પણ છે પ્રાપ્ત થવી જોઈએ. એ આવક પ્રાપ્ત થાય તો જેથી આપણી ખાદ્ય ઉત્પાદકતા વધુ અને આવશ્યક વેગ છે એ શું છે આપણે એનો આપી શકતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે આજે પશુપાલન વિશે જોયું. તો આવા ઘણા બધા મધમાખી ઉછેર છે, આવા ઘણા બધા ઉદ્યોગો વિશે છે આપણે જોવાનું છે અને ઉન્નતિકરણ માટે નીતિમાં કાર્યનીતિમાં. તો આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે આપણે ઇન્ટ્રોડક્શન જોયું અને પશુપાલન વિશે છે ચર્ચા કરી. તો કે ભાઈ પશુપાલન છે ઘણી બધી રીતે થતું હોય છે, ખાલી માત્ર ને માત્ર પશુઓનું નહીં. તો કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ છે, સ્તર કવચી પ્રાણીઓ છે, આવા જુદા જુદા પશુપાલન ઉદ્યોગો છે જોડાયેલા છે, ખૂબ જ રીતે છે ઉપયોગી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે આગળ જોઈશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.